નમસ્કાર. માટીના મણકા બનાવી સળીમાં પરોવવાની પ્રવૃત્તિ કરીએ. આ માટે ચીકણી માટી, દિવાસળીની સળી અને પોસ્ટર કલર લેવો. માતા પિતા બાળકને ચીકણી માટીને કેળવીને આપશે. બાળક પણ તે રીતે ચીકણી માટીને સરસ કેળવીને રાખશે. તેમજ કેળવેલી ચીકણી માટીને નાના નાના મણકા બનાવીને બાઉલમાં મૂકવા. આ ક્રિયા કરવાથી પંચમહાભૂત સાથે સંબંધ સ્થાપશે, ચંચળતા ઘટશે, એકાગ્રતા કેળવી શકશે, બાળકની હાથની આંગળીઓના ટેરવાઓનો વિકાસ થશે. પુસ્તકમાં આપેલા આકાર મુજબ નાના નાના ગોળ બોલ બનાવીને રાખવા. ત્યારબાદ આપેલા આકાર મુજબ માચિસની સળી અને બનાવેલા મણકાની ગોઠવણી કરવી. આ રીતે ગોળ, ચોરસ, ત્રિકોણ વગેરે આકાર આપવા માટે બાળકને પ્રયત્ન કરાવો. તડકામાં સુકાઈ ગયા બાદ બનાવેલા આકાર ઉપર વોટર કલરથી કલર કરવો અને બાળકને આકારોની ઓળખ પણ આપી શકાય.